કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વ્યાસાય વિષ્ણુરૂપાય, વ્યાસરૂપાય વૈષ્ણવે નમો. વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. અખંડાનંદ બોધાય, શિષ્ય સંતાપહારિણે, સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમો સ્તુતે વ્યાસ વિશાળ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર, યેન ત્વયા ભારત તૈલ્ય પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ. પ્રજ્વાલિતો જ્ઞાન મય પ્રદીપ. પ્રથમ સ્કંદમાં શ્રીમદ ભાગવત નું જ્ઞાન પામવાનો અધિકાર કોણ, એ જ્ઞાન પામવાનો અધિકારી કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંદમાં ત્રણ પ્રકરણ છે. ઉત્તમાધિકાર, અધિકારી વગેરે કોણ બતાવ્યું છે. પ્રથમ સ્કંદમાં ત્રણ પ્રકરણ છે. ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને ત્રીજું કનિષ્ઠાધિકાર પ્રકરણ. શુકદેવજી પરીક્ષિત, ઉત્તમ વક્તા શ્રોતા, નારદ વ્યાસ મધ્યમ શ્રોતા વક્તા અને સૂત શૌનકજી કનિષ્ઠ વક્તા શ્રોતા. વ્યાસજીને સમાજ સુધારવાની ભાવનાથી કથા કરે છે. આપણા વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે એટલે કે મધ્યમ વક્તા છે. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાંગજડમાં પડતા નહીં, તમે તમારને સુધારજો. કથા કરતી વખતે સુખદેવજીને ખબર નથી કે આ મારી કથા સાંભળવા સામે કોણ કોણ બેઠા છે. સુખદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેનો વિચાર સુખદેવજી કરતા નથી. શંકરાચાર્યજીએ કહ્યું છે કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા સુખદેવજીની છે. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે છે, પણ બ્રહ્મદ્રષ્ટિ રાખીને ફરનારા સુખદેવજી જેવા નથી મળતા. રહેણી અને કરણી એક ન હોય, વાણી અને વર્તન એક ન હોય, ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. સુખદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. મેં કર્યું છે, મેં અનુભવ્યું છે અને પછી તમને કહું છું. સુખદેવજી ઉત્તમ વક્તા છે, કારણ કે વાણી અને વર્તન તેનું એક છે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત
એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. કહે છે, મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે, તે આ ટેવ છોડી દે તેવા તેને આશીર્વાદ આપો. મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યો નહીં, કારણ કે તે પોતે પણ ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ કહ્યું, તમે થોડા દિવસ પછી તમારા પુત્રને લઈને આવજો, તે વખતે હું જરૂર આશીર્વાદ આપીશ. પછી તેઓએ થોડા દિવસ પછી એ બેન આવ્યા, પોતાના પુત્રને લઈને આવ્યા. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યા છે. પેલી બાઈ કહેવા લાગી કે આ આશીર્વાદ તો તમે પહેલા પણ આપી શકતા હતા, તો હવે કેમ આટલા દિવસ લંબાવ્યું કેમ? ત્યારે એક જનાથજી મહારાજે કીધું, તે વખતે હું પણ ગોળ ખાતો હતો, પહેલા મેં છોડ્યો અને પછી એને આશીર્વાદ આપ્યો. આનું નામ ઉત્તમ વક્તા. વચન સિદ્ધિ આમથી નથી આવતી, પ્રસાદ પ્રસાદ કરતા પેટમાં અજીર્ણ થાય એટલો પ્રસાદ ન ખવાય, કબજિયાત થાય એટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી નથી. આ જીવ ભોગી છે પણ યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગ્ય તેમાં વાંધો નહીં, આપણાથી તેવું ન થાય. ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયો છોડીએ તો બહુ આનંદ આવે છે. સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. વ્યાસજીએ એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે, આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી અંતરની આંખ ખુલે છે અને ત્યારે જ પરમાત્માના દર્શન થાય છે. એટલે મહાપ્રભુએ ભાગવતની ભાષાને સમાધિ ભાષા કહી છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ 18,000 શ્લોકનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો, પરંતુ વ્યાસજીને ચિંતા થઈ. ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ તેનો પ્રચાર કોણ કરશે? જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય એવા નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. બહુ વિચારને અંતે વ્યાસજીને લાગ્યું કે આવો લાયક તો મારો પુત્ર છે. એકવાર સર્વશ્રેષ્ઠ નારી સુખદેવજીને ચડાવવા આવી. સુખદેવજીને કહે, તમારું જીવન વૃથા છે. સુખદેવજી ઉત્તર આપે છે કે કોનું જીવન વૃથા છે એ જાણવું છે તો સાંભળો. કમળના જેવા જેના લોચન છે, કેયુરના હારોથી જે શોભે છે, એવા પ્રભુ નારાયણની જેણે ભક્તિભાવથી પૂજા ન કરી એનું જીવન વૃથા છે, એનો અવતાર એળે ગયો છે. જે હૃદય પ્રદેશ પર લક્ષ્મીજી વિરાજે છે એવા ગરુડ ધ્વજ ચક્રધારી પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર પણ સ્મરણ કર્યું નથી એવા મનુષ્યનું જીવન વૃથા ગયું જાણવું, એનો અવતાર એળે ગયો જાણવું. છેલ્લે સુખદેવજીએ રંભાને કહ્યું છે, સ્ત્રીનું શરીર આટલું સુંદર અને સુગંધમય હોઈ શકે છે તે મેં આજે જાણ્યું. હવે ફરી જન્મ લેવાનો જન્મ થાય તો તારા જેવી માં શોધી કાઢીશ. આવા જન્મ સિદ્ધ સિદ્ધ યોગી છે સુખદેવજી મહારાજ.
જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન તરફ તેમણે પ્રયાણ કર્યું છે. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘેર આવે તો હું ભાગવત શાસ્ત્ર તેને ભણાવું અને પછી તેઓ તેનો પ્રચાર કરે એવો વ્યાસજીને વિચાર આવ્યો છે. ભગવાનના સ્વરૂપનો કોઈ પણ પાર પામી શક્યું છે ખરું? કારણ કે તેનો પાર પામવા જતાં મન અને વાણી બે ઓછા પડે છે, પાછા પડે છે. વાણી હિંમત કરી તેનું વર્ણન કરવા જાય પણ મન ન પહોંચે ત્યાં વાણીનું શું ગજું? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તો એ સુખદેવજી જેવા યોગીએને શું નહીં આકર્ષે? સુખદેવજી નિર્ગુણ બ્રહ્મના ચિંતનમાં લીન છે. તેનાથી તેનું ચિંતન હટાવવા અને સગુણ બ્રહ્મ તરફ તેને વાળવા શ્રી કૃષ્ણ લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ. આ શ્લોકોની જાદુઈ અસરની વ્યાસજીને ખાતરી થઈ હતી. જંગલમાં હિંસક પ્રાણી હતા તેથી વ્યાસજીના શિષ્યો જંગલમાં દર્ભ સમિધ લેવા જતા ડરતા હતા. વ્યાસજીએ કહ્યું કે તમને જંગલી પશુનો ડર લાગે, બીક લાગે ત્યારે આ ભાગવતના શ્લોકો બોલજો. શ્રી કૃષ્ણ મારી સાથે છે એવો વિચાર કરજો. તે પછી ઋષિ કુમારો જ્યારે વનમાં જાય છે ત્યારે આ પાવન શ્લોકો બોલે છે. વનમાં હિંસક પશુઓ વાઘ સિંહ વરુ બધા જ વેર ભૂલીને શાંત બની જતા હતા. વ્યાસજી વિચારે છે કે જે મંત્રોથી પશુઓનું આકર્ષણ નહીં થયું તે મંત્રોથી સુખદેવજીનું આકર્ષણ નહીં થાય. દેહભાન ભૂલાય નહીં ત્યાં સુધી દેવના દર્શન થતા નથી. સુખદેવજી જ્યોતિર્મય બ્રહ્મનું ચિંતન કરે છે તેમને દેહ ભાન નથી. સુખદેવજી પરમહંસોના આચાર્ય છે તેથી બ્રહ્મ ચિંતન કરે છે. એવા સુખદેવજીનું મન આકર્ષવા વ્યાસજીએ યુક્તિ કરી છે. વ્યાસજીએ શિષ્યોને કહ્યું કે સુખદેવજી જે વનમાં સમાધિમાં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને ત્યાં તેઓ સાંભળે તેમ આ શ્લોકોનું ગાન કરો, ફરી ફરીને ગાન કરો. સુખદેવજીનું હૃદય ગંગા જળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો એમાં શુદ્ધ પ્રતિબિંબ પડે છે. આપણી હૃદય દિવાલ ઉપર બહુ કાટ ચડ્યા છે, તે કાટ સાફ કરીએ તો તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે. આપણા હૃદયમાં હજારો જન્મોનો મેલ ભરેલો છે તેથી હૃદય દિવાલને ખૂબ ઘસો, ખૂબ ઘસો અને મેલને દૂર કરો એટલે ભગવાનનું પ્રતિબિંબ તેમાં તમને પણ દેખાશે. શબ્દમાંથી રૂપના દર્શન થાય છે. નામ સૃષ્ટિ પહેલી, રૂપ સૃષ્ટિ પછી. શિષ્યો આજ્ઞા મુજબ વનમાં ગયા છે અને સુખદેવજીનું ચિત્ત આકર્ષવા માટે શ્રીમદ ભાગવત શ્લોકોનું ગાન કરવા લાગ્યા છે. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારીમાં હતી. જો તેઓ સમાધિમાં લાગી જાય અને સમાધિ લાગી જાય તો શ્લોક તેઓ સાંભળી શકે નહીં એટલે શિષ્યોએ તરત જ વેણુ ગીતનું ગાન કર્યું છે. મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનો પર કરેણના પીળા પીળા પુષ્પો છે. શરીર પર પીળું પીતાંબર અને ગળામાં પાંચ પ્રકારની સુગંધિત પુષ્પોની વૈજયંતી માળા છે. એવા શ્રી કૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. એમની પાછળ પાછળ ગોપ બાળકો એમની પાવન કીર્તિના ગાન કરી રહ્યા છે. વૃંદાવન ધામ એમના ચરણ ચિહ્નોથી ભારે વધારે રમણીય બન્યું છે. મોર એ શ્રી કૃષ્ણને વાહલો છે. મોર કામ સુખ ઇન્દ્રિય સુખ ભોગવતો નથી.
સંસાર કામ સુખને ભોલનારો જ ઈશ્વરના દર્શન કરી શકે છે. જે સંસાર કામ સુખને ભૂલે છે તે જ ઈશ્વરના દર્શન કરી શકે છે. પ્રભુ સાથે મૈત્રી કરવી હોય તો કામની મૈત્રી છોડવી પડશે. જ્ઞાનીઓ લલાટમાં દ્રષ્ટિ સ્થિર કરી ત્યાં બ્રહ્મના દર્શન કરે છે. વૈષ્ણવો પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણના દર્શન કરે છે. સુખદેવજીએ શ્લોક સાંભળ્યો, વાહ શું મનોહર સ્વરૂપ મારા શ્રી કૃષ્ણનું છે. એમણે તરત નિશ્ચય કર્યો કે નિરાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, હવે સગુણ સાકારનું ચિંતન કરીશ. પણ વિચાર થયો, સગુણ બ્રહ્મની સેવા કરતા જો કનૈયો માખણ મિશ્રી માંગશે તો હું તે ક્યાંથી લાવીશ, મારી પાસે તો કાંઈ નથી, હું તો નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક, મેં તો લંગોટીનો પણ ત્યાગ કર્યો છે. સુખદેવજીના મનમાં દ્વિધા ઊભી થઈ, ઉત્પન્ન થઈ કે નિરાકારનું ધ્યાન કરું કે સગુણનું ધ્યાન કરું. સુખદેવજી વિચાર કરે છે કે યશોદાના ઘરમાં માખણ ક્યાં ઓછું હતું, છતાંય કનૈયો કહે છે, માં મને ઘરનું માખણ ભાવતું નથી, મને બહારનું માખણ ભાવે છે, એટલે મારી પાસે પણ માખણ માગવાનું. મને કહેશે માખણ લાવ, મિશ્રી લાવ, તો હું શું કરીશ. હું સાકાર બ્રહ્મનું ચિંતન નહીં કરું, આ નિરાકારનું બ્રહ્મનું ચિંતન જ સારું છે. નિરાકાર બ્રહ્મને કંઈ આપવું પડતું નથી, તેથી મારા માટે તે જ ઉત્તમ છે. આ પ્રમાણે સુખદેવજી વિચાર કરે છે ત્યાં વ્યાસજીના શિષ્યો બીજો શ્લોક બોલ્યા છે. અહોહો, આશ્ચર્યની વાત, જે દુષ્ટ પૂતનાએ સ્તનમાં ભરેલું ઝેર તેને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું, તે પૂતનાને પણ તેમણે સદગતિ આપી છે. શ્રી કૃષ્ણ સિવાય આવો બીજો કોઈ દયાળુ નથી કે જેનું શરણ ગ્રહણ કરી શકાય. પૂતના ઝેર ચોળીને ઈશ્વરના ધામમાં આવી હતી. વાસનાનું ઝેર મનમાં રાખીને જે પરમાત્મા સન્મુખ જાય તેને પરમાત્માના દર્શન થતા નથી, પણ પૂતના ઝેર ચોળીને માતાની ભાવનાથી આવી હતી. તેથી ઝેર આપનાર પૂતનાને પણ મારા પ્રભુએ યશોદા જેવી ગતિ આપી હતી. મારા પ્રભુ બહુ દયાળુ છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની તો શું કોઈ વસ્તુની જરૂર નથી, તે ફક્ત પ્રેમ માગે છે. મારા શ્રી કૃષ્ણને પ્રેમની જરૂર છે. સુખદેવજીના મનમાં શંકા થઈ હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ, તેનું નિવારણ થઈ ગયું. આ શ્લોક કોણ બોલે તે જોવા માટે તેમણે ચોમેર દ્રષ્ટિ કરી, નજર કરી તો વ્યાસજીના શિષ્યોને જોયા છે. સુખદેવજીએ તેઓને પૂછ્યું છે, તમે કોણ છો, તમે બોલો છો, તે શ્લોક કોણે રચેલા છે. શિષ્યોએ કહ્યું, અમે વ્યાસજીના શિષ્યો છીએ. વ્યાસજીએ અમને આ મંત્રો આપ્યા છે, આ બે શ્લોક તો તેમના નમૂના છે. આવા તો બીજા હજારો શ્લોકો છે. વ્યાસ ભગવાને આ શ્લોકોથી શ્રી ભાગવત પુરાણની રચના કરી છે. સુખદેવજીએ પૂછ્યું, આવા કેટલા શ્લોકો તેઓએ બનાવ્યા છે. ત્યારે શિષ્યો કહે છે, એવા 18,000 શ્લોક બનાવ્યા છે. આંખ ઉઘાડી હોવા છતાંય શ્લોકોની સમાધિ લાગે છે. આંખ બંધ હોય અને સમાધિ લાગે તે સામાન્ય, આ તો આંખ ઉઘાડી હોય અને સમાધિ લાગી જાય. ગોપીઓને આવી સમાધિ લાગતી હતી અને આને જ સહજ સમાધિ કહે છે. સુખદેવજીએ વિચાર્યું, વ્યાસજી મારા પિતા છે, તેનો હું ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ આ પુરાણ સાંભળીશ, એ મારો વારસો છે.
નિર્ગંથ શુકદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ છે. ભાગવતના શ્લોકો સાંભળી શુકદેવજીનું ચિત્ત પણ આકર્ષાયું છે અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસક સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા છે. 12 વર્ષ પછી શુકદેવજી વ્યાસાશ્રમમાં દોડતા આવ્યા છે. શુકદેવજીએ વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ શુકદેવજીને છાતી સરસો ચાપ્યો છે. શુકદેવજીએ કહ્યું, પિતાજી આ પાવન શ્લોક મને સંભળાવો. પછી વ્યાસજીએ શુકદેવજીને ભાગવત સંભળાવ્યું છે અને આ પ્રમાણે ભાગવત શાસ્ત્રનો પ્રચાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો છે. ભાગવતના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. તો પછી શુકદેવજીનું મન આકર્ષે તેમાં શી નવાય. આત્મામાં રમણ કરવા વાળા નિર્ગંથ મુનિઓ પણ ફળની આશા રાખ્યા વગર ભક્તિ કરે છે, કારણ કે ભગવાનના ગુણો એવા મધુર છે કે તે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. આ ગ્રંથના ખરા અધિકારી આત્મરામ છે, કારણ કે શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિશ્વરામને આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. ભગવાનની આ કથામૃતનું પાન કરતાં કરતાં ભૂખ અને તરસ પણ ભૂલાય છે. તેથી તો દશમ સ્કંદના પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા પણ કહે છે કે પહેલા મને ભૂખ અને તરસ બહુ લાગતા હતા, પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં કરતાં હવે મારા ભૂખ તરસ પણ અદૃશ્ય થયા છે. એ કહે છે કે હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિકથારૂપી અમૃતનું પાન કરી રહ્યો છું, તેથી આ અતિ દુઃસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી. અમૃત મૂકીને એવા અન્નજળ તરફ મન જતું જ નથી અને કથા સાંભળતા તૃપ્તિ થતી જ નથી. ભોજન ખાતર ભોજન કરવાનું નથી, ભોજન તો ભજનનું માત્ર સાધન છે. માટે ક્ષુધા નહીં તેટલું જ ભોજન કરવું. સુતજી કહે છે કે તે પછી આ કથા શુકદેવજીએ રાજા પરીક્ષિતને સંભળાવી છે. મારા ગુરુદેવ પણ ત્યાં હતા, તેમણે આ કથા મને કહી, તે કથા હું તમને સંભળાવું છું. હવે હું તમને પરીક્ષિતના જન્મ કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની વાતો કથા કહું છું. હવે વ્યાસજી 5 પ્રકારની શુદ્ધિ બતાવવા 5 અધ્યાયની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. જેના આ 5 શુદ્ધ હોય તેને પ્રભુ દર્શનની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5ય શુદ્ધિ હતી તે બતાવવા આગળની કથા કહેવામાં આવે છે. 7 થી 11 અધ્યાયોમાં બીજ શુદ્ધિની કથા છે અને 12મા અધ્યાયમાં પરીક્ષિત જન્મની કથા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે.
રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કનૈયા લાલ.